ભારત સરકાર દ્વારા દર વર્ષે પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગરીબ પરિવારમાં બાળકો જન્મથી કુપોષિત હોવાને કારણે બાળકોનો મૃત્યુઆંક વધવા પામ્યો છે. સાથે સાથે જન્મથી બાળકોનો શારીરિક વિકાસ ન થવાને કારણે બાળકો ગંભીર બીમારીના શિકાર પણ બનતા હોય છે. ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં પોષણ બાબતે માતાઓમાં જાગૃતિ આવે તેવા આશયની સાથે ભારત સરકાર ચાલુ માસને પોષણ માસ તરીકે ઉજવી રહી છે. આજે ધાનેરા તાલુકાના કુંવારલા તેમજ મોટામેડા ગામ ખાતે ઇન્ચાર્જ સીડીપીઓ ચેતનાબેન ગઢવી તેમજ મુખ્ય સેવિકા જાહેદાબેન ગોહિલની સાથે મીરાબેન ભોઈના માર્ગદર્શન પ્રમાણે આજનો દિવસ પોષણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું, જેમાં ગામની દીકરીઓએ મહેંદી હરીફાઈ યોજી હતી. તો આંગણવાડી કાર્યકર્તા બહેનોએ વાનગી હરીફાઈમાં ભાગ લીધો હતો, જેમાં બાળકો અને સગર્ભા બહેનોએ પોષણ આપતા ખોરાકની માહિતી આપવામાં આવી હતી. કુવાલા અને મોટામેડા ગામ ખાતે પોષણ રેલી યોજાઈ હતી, જેમાં આંગણવાડી કાર્યકર્તા બહેનો સાથે ગામની મહિલાઓ રેલીમાં જોડાઈ અલગ અલગ પોષણ બાબતે માહિતી આપતા બેનરો સાથે ગ્રામજનોને પૌષ્ટિક આહાર બાબતે ઘર ઘર સુધી પહોંચી સંદેશો આપ્યો હતો. ધાનેરા આઈસીડીએસ વિભાગના તમામ કર્મચારીઓ સાથે આરોગ્ય વિભાગની મહિલા કર્મચારીઓ જોડાઈ હતી અને ગામડામાં રહેતી સગર્ભા બહેનો ગર્ભમાં રહેલા બાળકને કેવો આહાર આપવાથી તંદુરસ્ત રાખી શકાય તેની ખાસ માહિતી આપવામાં આવી હતી.